धरती पर तो कीर्ति बिखेरी, गगन में भी ध्वज फहराया। हमारा ये कार्यक्रम ऐसी ही विशिष्ट महिलाओं से रूबरू होने का एक अनोखा प्रयास है। हम नर के शरीर को ना दें, उसमें आत्मदर्शन, नारीत्व दर्शन करें। नमस्कार, एक्सोटिक वेब मीडिया डिजिटल चैनल वर्ल्ड वाइड मा आप सबनो हार्दिक स्वागत करू छु। अने एक मुलाकात आत्मनिर्भर नारी के साथ अमारा शो में आज अमारी साथ छे तेजल पारेख, जो एजुकेशन फील्ड साथ संकळायेला छे। त्यार पछी तेओ वनिता इंस्टिट्यूट ऑफ स्कूलिंग ना प्रिंसिपाल छे, वनिता रेडियो स्टेशन ना डिरेक्टर छे, साथे आरजे पण आकाशवाणी में छे, तेवा तेजल पारेख अमारी साथे छे। एमनी लाइफ जर्नी आपणे जाणवानी कोशिश करीशुं। एमनी लाइफ जर्नी नी शुरुआत केवी रीते थई, तेओ बेसिकली कॉम्प्यूटर एंजीनियर छे, पण प्रोफेशन तेमनो टीचिंग छे अने शौक साहित्यनो छे, साथे तेओ आरजे पण छे। तो आवा तेजल पारेख अमारी साथे छे, तो आपणे तेमनी साथे तेमनी लाइफ जर्नी जाणवानी कोशिश करीशुं। पण ते पहेला आपणे तेमनुं સન્માનને સ્વાગત કરીએ દીકુસાલભાઈ જ્વેલર્સ અને એક્ઝોટિક પરિવાર તરફથી। થેન્ક યુ, સ્વાગત છે। થેન્ક યુ સો મચ જી। તો તેજલજી, તમારી લાઈફ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ, તમે એજ્યુકેશન ફિલ્ડમાં કેવી રીતે આવ્યા? તમે કહ્યું તે પ્રમાણે તમે કોમ્પ્યુટર એન્જિનિયર છો, પણ તમે ટીચિંગ, આરજે, સાહિત્ય આ બધું મેનેજ કેવી રીતે કર્યું ને કેવી રીતે તમારી લાઈફ જર્નીની શરૂઆત થઈ? જી, ફર્સ્ટ ઓફ ઓલ આપનો આભાર, આપની ચેનલનો આભાર કે આપે મને સિલેક્ટ કરી। યસ, એટલું તો હું ચોક્કસ કહીશ કે આત્મનિર્ભર નારી તરીકે તમે મને જે સન્માન આપ્યું એને માટે હું ખૂબ ખૂબ આભારી છું। આઈ એમ વેરી હેપી ટુ થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ। મારી જો જર્નીની વાત કરું તો બેસિકલી ડિપ્લોમા ઇન કમ્પ્યુટર એન્જિનિયર કર્યું, પછી શોખ માટે જે જોબ પહેલી મળી તે લઈ લીધી। દેટ વોઝ ઇન સ્કૂલ વનિતા વિશ્રામમાં, કમ્પ્યુટર સાયન્સમાં એ જોબ મળી, સાથે સાથે એન્જિનિયરિંગ પૂરું કર્યું, બીઈ કર્યું। પણ નાનપણથી ઘરમાં એવા સંસ્કાર કે સાહિત્ય, સંગીત એ બધું મળતું રહેતું, પપ્પા એવા કે ગુજરાતી ભાષા શુદ્ધ રીતે બોલવી એવો આગ્રહ, એટલે ઘરમાં એક મને એક્ઝામ્પલ યાદ છે, કંકોત્રી આવે તો અમારી ભૂલો શોધવાની કે આમાં શું ભૂલો છે, એટલે વોટ એવર આઈ એમ ટુડે, અત્યારે હું જે પણ છું એમાં સૌથી મોટો હાથ મારા પપ્પાનો છે, ઓલવેઝ સપોર્ટિવ। એટલે એ સાહિત્યનો રસ આની સાથે સાથે ડેવલપ થયો। જ્યારે મેં 12મું ધોરણ પાસ કર્યું ત્યારે પ્લેગ આવ્યો હતો, તો એટ ધેટ ટાઈમ મારી જર્ની હતી ડૉક્ટર બનવા તરફની। તો ત્યારે MBBSમાં તો નહોતું મળ્યું, પણ હોમિયોપેથી આયુર્વેદના ઓપ્શન્સ ખુલ્લા હતા, પણ પ્લેગે મારી જર્નીની દિશા બદલી, એટલે મેં એન્જિનિયરિંગ તરફ પગરણ માંડ્યા, એટલે એ કર્યું પછી, અને આઈ એમ સેટિસ્ફાઈડ, મને ખુશી છે। પણ સૌથી મોટો વળાંક મારી લાઈફમાં, મને ગર્વ છે કે હું એક શિક્ષક છું, એ ત્યારે આવ્યો જ્યારે BEd કોલેજમાં ડૉક્ટર વિજય સેવકના હાથ નીચે થિયેટર ઇન એજ્યુકેશન નામના એક પ્રોજેક્ટમાં હું જોડાઈ, અને છેલ્લા 9 વર્ષથી હું એમની સાથે કામ કરું છું। સો લાઈક શિક્ષણમાં થિયેટર, રંગમંચને લાવ્યા। સો હું પ્રોફેશનલ કલાકાર નથી, મેં એવું કોઈ સ્ટેજ પર્ફોમન્સ પ્રોફેશનલી નથી આપ્યું, પણ મારા વર્ગખંડમાં મેં રોજ નાટકો કર્યા છે। એ નાટકો મારા સિલેબસના રિલેટેડ હોય, મારી વાર્તા મારા સિલેબસના રિલેટેડ હોય, એટલે ઇટ્સ નોટ લાઈક કે મેં સ્ક્રિપ્ટ લખી દીધી અને બાળકોને આપી દીધી ને એની ભજવણી કરી, નો, મારે કમ્પ્યુટરમાં કોઈ પણ ટોપિક ભણાવવો હોય તો એને રિલેટેડ વાસ્તવિક અનુભવો મૂકીને અમે એને સ્કિટ ઇમ્પ્રોવાઇઝેશનના નામે કરીએ, ને એમાં જુદા જુદા એલિમેન્ટ્સ મૂકીએ, જેમ એક્સરસાઇઝ હોય, ગેમ્સ હોય, પઝલ્સ હોય। સો ઇન ધીસ વે મારો ક્લાસ, મારો વર્ગખંડ લાઈવ બનતો। સો આ થિયેટર ઇન એજ્યુકેશનની જર્નીએ મને એક સેટિસ્ફેક્શન આપ્યું બીંગ અ ટીચર, અને જે સાહિત્યનો શોખ હતો એ મને રેડિયો તરફ લઈ ગયો। લાઈક આકાશવાણીમાં ઓડિશન માટેની જાહેરાત આવી, તો એમાં પણ માત્ર શોખ ખાતર એપ્લાય કર્યું, સિલેક્શન થયું, અને છેલ્લા 8-9 વર્ષથી એમાં પણ કામ કરું છું। વનિતા વિશ્રામમાં એક સાધારણ કમ્પ્યુટર શિક્ષિકા તરીકે હું જોડાઈ, આ 25મું વર્ષ છે આ સંસ્થામાં મારું। ધીરે ધીરે આ આરજે, આકાશવાણી, સાહિત્ય, કોમ્પ્યુટરિંગ મારી
સંસ્થાનો કોઈ પણ પ્રોગ્રામ હોય તો મેજોરિટી મેં કમ્પેરિંગ કર્યા. તો એ બધી વસ્તુઓએ પગથિયા બનાવ્યા અને આજે મને કહેતા ગર્વ થાય છે. મારું પોતાનું એક સપનું હતું 11મા ધોરણમાં કે હું રેડિયો પર ક્યારે બોલવા જઈશ. તો રેડિયો પર તો હું બોલી, પણ અમે રેડિયો સ્ટેશન શરૂ કરી રહ્યા છીએ. અને હું તમને કહીશ યામિનીબેન કે સાઉથ ગુજરાતનું પહેલું આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનશે કે જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થામાં બન્યું નથી. ખૂબ સરસ તમે આ વાત કરી એટલે અમને પણ આનંદ થયો કે આપણા સુરત શહેરની અંદર આ કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બની રહ્યું છે અને તે પણ તેજલ પારેખજી આપણા સુરતના જ છે અને તેઓ શરૂ કરી રહ્યા છે. તો આ એક ખૂબ સરસ વાત છે, કેમ કે આમાંથી બહુ બધા લોકોને જેમને રેડિયોમાં જવાનો શોખ હશે તેમની જરૂરિયાત, તેમના શોખ અહીં કદાચ પૂરા કરી શકશે. તેજલબેનની જેમ તેમણે પણ એમના શોખને અહીં એજ્યુકેશનમાંથી ડાયવર્ટ કર્યો, પછી સાહિત્યમાં ગયા, આરજે બન્યા અને આ બધું જે એક અનુભવ કહેવાય છે ને, અનુભવ તમને ઘણું બધું શીખવી જાય છે. તો આજે અમને પણ ગર્વ છે કે આ બધાની સાથે સાથે તમે અમારા ચેનલ સુધી બી આવી જ ગયા. અમે તમને ઇન્વાઇટ કર્યા અને તમે અમારા લોકો, અમારા દર્શકો સુધી પણ પહોંચી ગયા અને તમારી વાતને પણ તમે પહોંચાડી દીધી એક્ઝેક્ટલી દર્શકો સુધી. અને આ ચેનલ વર્લ્ડ વાઇડ છે એટલે ખાલી સુરત પૂરતી નથી, આખા વર્લ્ડ વાઇડ અમારી આ ચેનલ છે, એટલે વર્લ્ડમાં તમારી વાત પહોંચી ગઈ કે સુરત ખાતે ખૂબ જ જલ્દી એક કોમ્યુનિટી રેડિયો સ્ટેશન શરૂ થવા જઈ રહ્યું છે. તો એવા તેજલજી અમારી સાથે છે, એમનું આપણે જાણ્યું લાઈફ જર્ની કે તેમની લાઈફ જર્નીની શરૂઆત ક્યાંથી થઈ, કેવી રીતે થઈ અને આજે એક સક્સેસફુલ આત્મનિર્ભર નારી છે. અને આપણે વાત કરીશું આગળ કે આરજે, આરજે બનવા માટે ખૂબ પહેલાં બહુ સ્ટ્રગલ હતી. આરજે બનવું હોય તો મને ખબર છે કે પહેલાં તમારે જ્યારે જાહેરાત આવે ત્યારે તમે એના ઓડિશન્સ આપો, પછી સિલેક્શનમાં બી કેટલો સમય લાગે. તો એક આરજે બનવા માટે પણ તેમને સ્ટ્રગલ કરવી પડે છે, આરજે ઇઝી નથી બનાતો. તો આરજે બન્યા પછીની જે તમારી જર્ની છે, જે આકાશવાણીમાં રહી તમે ત્યાં કયા કયા પ્રકારના શો કરો છો, ત્યાં શું કરો છો એ પણ આપણે જાણવાની કોશિશ કરીએ. ઓકે જી, વેલ હું એમ કહું કે આકાશવાણીમાં આરજે તરીકે કામ કરવું એ મારું ડ્રીમ હતું. ઘણા બધાને એવા સપના હોય છે કે મારે પણ આરજે બનવું છે. દેખીતી દુનિયા બહુ સુંદર હોય છે પણ એની પાછળનો સંઘર્ષ, તમે જે પૂછ્યો પ્રશ્ન બહુ સરસ છે, એટલે હું પણ વિચારું છું કે હા મેં શું કર્યું હતું. તો યસ, ઇટ ઇઝ બટ ઓબ્વિયસ છે કે આપણે ઓડિશન્સ માટે અપ્લાય કરવું પડે, ઓડિશન આપવું પડે અને ગુજરાતમાં રહીએ છીએ એટલે ગુજરાતી, શુદ્ધ ગુજરાતીનો આગ્રહ રાખે છે એ લોકો અને તે હોવો પણ જોઈએ. અને મને પોતાને ગર્વ છે કે હું ગુજરાતી છું અને મને અંગ્રેજીએ નહીં પણ ગુજરાતીએ નામના આપે છે, એટલે જ મેં તમારો ઇન્ટરવ્યુ પણ ગુજરાતીમાં જ કર્યો. બાકી મારા શોમાં ઘણા મેક્સિમમ ઇન્ટરવ્યુઝ હિન્દીમાં થયા છે પણ મને એવું લાગ્યું કે તમારી સાથે મારે ગુજરાતીમાં જ કરવો જોઈએ. થેન્ક યુ સો મચ, એટલે ઘણો આભાર આપનો. એટલે હું એવું માનું છું કે વેલ આપણી એનઈપી જે NEP 2020 એમાં પણ એવું કહ્યું છે કે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં થવું જોઈએ. હું એને એકદમ 100% એ બાબત સાથે હું સહમત છું, કારણ કે તમે કોઈ એક ભાષાને મૂળથી સમજો તો તમે કોઈ પણ બીજી ભાષા શીખી શકો છો. બેક ટુ ધી આરજે પોઈન્ટ ઓફ વ્યૂ, તો ઓડિશન આપ્યું, સિલેક્શન થયું, સિલેક્શન થયા પછી ટ્રેનિંગ પીરિયડ હતો. એ ટ્રેનિંગ પીરિયડમાં માત્ર બોલવું દેટ ઇઝ નોટ આરજે, તમારે એક સાથે ઘણા બધા કામ કરવા પડે છે. પહેલાં તો ક્રિએટિવ સ્ક્રિપ્ટ તમારે લખવી પડે છે અને ઘણી બધી બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે, કારણ કે સમાજને અનુલક્ષીને હોય છે, તમે મન ફાવે તે નથી બોલી શકતા. હા, પણ આકાશવાણીની એક બહુ સુંદર બાબત એ છે કે તમને ફ્રેમ મળી જાય, એ ફ્રેમની અંદર તમે તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને ખૂબ સુંદર જેવું ઈચ્છો તેવું બોલી શકો છો, કરી શકો છો. સો લાઈક આકાશવાણીના જે પ્રોગ્રામ્સ હતા જે મેં કર્યા છે, સુરતી સિઝલર છે, બિંદાસ પૂછ, મને બધું આવડે નામનું ગેમ શો મેં કર્યો છે, ફોન ઇન પ્રોગ્રામ્સ કર્યા છે, લાઈક નોર્મલ ડ્યુટીઝ જે પણ આવે એ મેં કરીશ. અને જે મિનિટે હું ત્યાં પગ મૂકું ને મને એવું લાગે કે હું કોઈ જુદી દુનિયામાં છું. અને મને ગર્વ એ વાતનો છે કે હું જે સંસ્થામાં કામ કરું છું છેલ્લા 25 વર્ષોથી, દેટ ઇઝ માય બ્રેડ એન્ડ બટર,
કે જ્યાંથી મને એક પ્લેટફોર્મ મળ્યું છે, તો એ સંસ્થાએ ભરોસો મૂક્યો અને પ્રોએક્ટિવ મેનેજમેન્ટે સપોર્ટ કર્યો કે અમે પણ સરસ મજાનું રેડિયો સ્ટેશન શરૂ કરવા જઈ રહ્યા છીએ ભવિષ્યમાં. પ્રોસિજર ઓફકોર્સ એની બધી ચાલુ છે, સરકાર સાથે મિનિસ્ટ્રી સાથે હોય એટલે, પણ મને બહુ જ વિશ્વાસ છે, આત્મનિર્ભર નારીનો આત્મવિશ્વાસ છે કે અમે કરીશું. જી બિલકુલ બિલકુલ, આ અમારી તમને ખૂબ ખૂબ શુભેચ્છા છે, જરૂર તમે કરજો અને અમને પણ કંઈ મોકો આપજો, એમાં અમે પણ કંઈક કરીશું તમારા માટે. ત્યાં અમારી જરૂરિયાત હોય તો અમને પણ બોલાવજો, બિલકુલ જ અમે સપોર્ટ કરીશું તમને. તો આજે આપણે મુલાકાત કરી, એક મુલાકાત આત્મનિર્ભર નારી કે સાથ અમારા શોમાં તેજલ પારેખ, જેઓ એજ્યુકેશન ફિલ્ડ સાથે જોડાયા છે અને તેઓ કરવા જઈ રહ્યા છે એક કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. તો આવા આત્મનિર્ભર નારી સાથે આજે મુલાકાત કરી. તેજલભાઈ બહુ ખૂબ ખૂબ તમારો આભાર અને ધન્યવાદ, તમે અમારા શોમાં અહીં આવ્યા અને આવી જ રીતે વિશેષ મહિલાઓ સાથેની મુલાકાત તમે અમારા આ શોમાં રૂબરૂ જોઈ શકશો, મળી શકશો અને તેમની લાઈફ જર્ની જાણી શકશો. તો જોતા રહો અમારો આ શો. નેક્સ્ટ એપિસોડમાં પાછા મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.